ધોરણ 8 ગુજરાતી કાવ્ય 2 એક જ દે ચિંગાર જે પ્રાર્થના હતી આપણે આગળના વિડીયોમાં શીખી ગયા કે કાવ્યનું શ્રવણ અને કાવ્યની સમજૂતી. હવે આજે જોઈશું આપણે સ્વર અને વ્યંજન અને કાવ્યમાં અભ્યાસ અને સ્વાધ્યાય. તો આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. ફેફસામાંથી હવા નીકળી આપની સ્વર પેટીમાંના નાદતંતુઓમાં અવરોધાય છે. અહીંયા તમને ચિત્રમાં આપેલું છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકા પથ એટલે કે નાક વડે બહાર આવે છે ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. આપણે અ આ ઈ ઉ એ ઓ વગેરે બોલીએ છીએ ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે જેને સ્વર કહેવાય છે. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે એટલે કે અથડાય છે તે પછી જ તે બહાર આવે છે ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. તમે આ અક્ષર બોલી જજો એટલે તમને ખ્યાલ આવશે. વ્યંજન એટલે શું? તો વી વત્તા અંજન. અંજન એટલે અજવાળું, મેળવણી કરવું. જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહેવાય. હવે આપણે અઘોસ્વની અને ગોસ્વની વિશે જાણીએ. અઘોસ્વની એટલે કે નાદતંત્રી મહદઅંશે અલ્પમાત્રામાં અકંપ અવસ્થામાં કંપેને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોસ્વનિ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ક ખ ચ છ ટ ઠ ટ થ. ગોસ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ગોસ્વનિ તરીકે ઓળખાય છે, જેમાં ગ ગ જ જ ડ ડ ડ ધ. જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. કંઠ વ્યંજન ગળામાંથી બોલાય. કંઠ વ્યંજન એટલે કે જે ગળામાંથી બોલાતું હોય તે ક ખ ગ ગ. તાલવ્ય વ્યંજન એટલે કે બોલતા જીભ તાળવે અડે છે. ચ છ જ જ ડ. મુખધ્ય વ્યંજન એટલે બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે. ટ ઠ ડ ડ અન. દંત્ય વ્યંજન એટલે કે બોલતી વખતે જીભ દાંતને અડે છે. ત થ દ ધ ન. ઓષ્ઠ્ય વ્યંજન એટલે કે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે. પ ફ બ ભ મ. તમે આ વ્યંજન બોલી જોજો એટલે તમને ખ્યાલ આવશે. આગળ વધતા પહેલાં આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી જોઈએ. અલ્પપ્રાણ એટલે કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. અને મહાપ્રાણ એટલે કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. અહીંયા તમને કોષ્ટકમાં આપેલું છે કંઠ તાલુ મૂર્ધા દત્ત ઓષ્ઠ દત્ત ઓષ્ઠ. કંઠ મહાપ્રાણ એટલે કે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતાં વધુ પ્રાણવાયુની જરૂર પડે છે એટલે ખ એ મહાપ્રાણવાયુ છે. હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ એટલે કે મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતાં હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક વ્યંજન સંભળાય છે. અહીંયા તમને નીચે અનુનાસિક વ્યંજન આપેલા જ છે. હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. વર્ણ અને અક્ષર વચ્ચે શું ભેદ છે તે જોઈએ.
મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. યાદ રાખજો, વર્ણમાં સ્વર અને વ્યંજન બંને હોય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા હોય છે. ઉદાહરણ તરીકે પ્રાંત, તો પ વત્તા ર વત્તા વત્તા ન વત્તા ત વત્તા અ, આ શબ્દમાં છ વર્ણ છે જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થાય છે. આમાં સ્વર અને વ્યંજન બંને છે એટલે આમાં વર્ણ અને કહેવાય, પણ અક્ષર બે જ છે જેમાં સ્વરનો સમાવેશ થાય છે. પ્રાંત, પ્રાંત એ બે જ અક્ષર છે એટલે અક્ષર છે, પરંતુ એને છૂટું પાડેલું છે, શું છે? વર્ણ છે. એના થોડા ઉદાહરણો જોઈશું. અહીંયા સ્વર, વ્યંજન અને સ્વરને જોડીને શબ્દ બનાવવાનો છે. તો ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ, તો બનશે અક્ષર એનો બનશે ખ ર ચી. વ્યંજન અને સ્વર જુદા છે ને, આપણે જોડીને અક્ષર બનાવવાનો છે. ત વત્તા અ વત્તા અણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ, એટલે શબ્દ બનશે, અક્ષર બનશે તણ ખો. ત્રીજું છે ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ઘ વત્તા આ વત્તા ર વત્તા ઈ, એનો અક્ષર બનશે ચિનગારી. એ જ રીતે નીચે આપ્યું છે કે ધ્વનિઓ છૂટા પાડી તે સ્વર છે કે વ્યંજન તે જણાવ. જન, સળગી અને મહાનલ, આ જે તમને શબ્દ આપેલા છે એને ઉપર જે રીતે છૂટા પાડેલા છે એ રીતે છૂટા પાડીને તમારે જાતે લખવાના છે. હવે આપણે કાવ્યનો અભ્યાસ જોઈશું. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો જિંદગી, આભટારી, ધન સંપત્તિ કે ચિંગારી? વિચાર, તો કવિ ઈશ્વર પાસે ચિંગારી માંગે છે. તણખો ક્યાં ન પડ્યો? ચિંગારીમાં, જામગરીમાં, સગડીમાં કે વિપત્તિમાં? તો તણખો જામગરીમાં ન પડ્યો. પ્રશ્ન બે, એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. કવિ કઈ વાતને ભારે વિપત્તિ ગણે છે? તો પરમાત્માની એક જ ચિંગારીથી ચાંદો, સૂરજ અને અભટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપત્તિ ગણે છે. કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? તો કવિ માત્ર એક જ ચિંગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. જીવન ખર્ચી નાખવું એટલે શું? તો અનેક નાના મોટા કાર્યો કરવામાં પોતાનું જીવન પૂરું કરી દેવું. મહેનત ફળવી એટલે શું? તો જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. પ્રશ્ન બે, સ્વાધ્યાયનો બે બે સમાનાર્થી શબ્દ લખો. તો અન, તો એનો થાય છે અગ્નિ અને આગ. વિપત, આફત, મુશ્કેલી. ચાંદો, ચંદ્ર, શશી. સૂરજ, સૂર્ય, રવિ. કાયા, દેહ, તન, શરીર. લોઢું, લોખંડ. નીચેના શબ્દનો ઉપયોગ કરી 10-12 લીટીમાં એક ફકરો બનાવવાનો છે. અહીંયા તમને શબ્દ આપેલા છે, અહીંયા મેં મારી રીતે બનાવ્યો છે, તમે તમારી રીતે પણ એ ફકરો બનાવી શકો છો, પણ ઉપર જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી. ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે, લાલ જે અક્ષરના છે એ શબ્દ છે. દેરાસર એ જૈનોનું ધર્મ સ્થાન છે, જૈનો ત્યાં પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા જાય છે. પુરાણમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મ સ્થાન છે, ત્યાં આતસ અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓના ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મ સ્થાન છે,
અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે. એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજનનો પદો છે. ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારના મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ ગીતા હિન્દ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રીકૃષ્ણ આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે. પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. સગડી અને આ ભટાર બે શબ્દ તમને આપેલા છે, પણ બંનેનો અર્થ અલગ છે. સગડી એટલે જીવનનું પ્રતીક છે અને આ ભટાર એટલે અભની અટારી, તારાનું પ્રતીક છે. અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. કાયા એટલે દેહ અને શરીર, અને માયા એટલે સંસારની મોહમમતા. અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહમમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. થથરે અને ફફડે. થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે અને ફફડે એટલે ડરથી માણસ ફફડે છે. અર્થાત થથરાંતમાં કંપની ક્રિયા છે, ફફડાંતમાં ભયની અનુભૂતિ થાય છે.